તો આગળ વાત કરીએ તો સાતરપુર તાલુકાના કોંગ્રેસ આગેવાન ફરસુભાઈ ગોકલાણીના બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયાની છેતરપિંડીનો પ્રયાસ રાધનપુર પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ. એચડીએફસી બેંકના ખાતામાંથી રૂપિયા 5 લાખ ઉપાડવાની કોશિશ કરવા જતાં સાતલપુર તાલુકાના અગ્રણી ફરસુભાઈ ગોકલાણી દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેમાં સમગ્ર હકીકત એ છે કે રાધનપુર એચડીએફસી બેંકમાંથી મેસેજ દ્વારા ફરસુભાઈ ગોકલાણીને જાણ થઈ હતી કે તમારા ખાતામાંથી 5 લાખ રૂપિયા ઉપડી ગયા છે. મેસેજ આવતા ફરસુભાઈ તાત્કાલિક રાધનપુર ખાતે એચડીએફસી બેંક જઈ બેંકના મેનેજરને જાણ કરતા બેંક મેનેજરે તાત્કાલિક ટ્રાન્ઝેક્શન ન કરવા રોક લગાવી દીધી હતી અને ત્યાર પછી 5 લાખ પરત ખાતામાં જમા પણ થઈ ગયા હતા. ફરિયાદ મુજબ આ જમા કરાવેલ ચેક ઉપર અંગ્રેજીમાં લખેલ કાઇટ સ્ટીચનો સોફ્ટ અમદાવાદ એચડીએફસી મકરબા શાખા અમદાવાદ બેંકમાંથી નાખવામાં આવેલ હતા. ફરસુભાઈના જણાવ્યા મુજબ આ એકાઉન્ટ ધારક તથા મારી ઓફિસમાં નોકરી કરી ગયેલ મારવાડી નરેન્દ્રનાઓ એ ભેગા મળીને પોતાના ફાયદા સારું ચેક જમા કરાવેલ છે. હાલ તો રાધનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે. અકીલ મલિક, જીઆરએસ ટીવી, રાધનપુર. સમગ્ર તમારી ચેકની ઘટના બની, શું છે મામલો? એચડીએફસી બેંકમાં રાધનપુર ખાતે મારું ખાતું ચાલે છે. ગઈકાલે અમદાવાદથી મારા દીકરાનો ફોન આવ્યો કે એચડીએફસી બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપડ્યાનો મેસેજ આવ્યો છે અને આપણું ખાતું ફ્રોડ થયું છે. એટલે તાત્કાલિક હું એચડીએફસી બેંકમાં પહોંચીને ખાતા લોક કરાવ્યા અને પછી વિગત માગી ત્યાંથી. તો મારા ત્યાં નોકરી કરતો કોઈ નરેન્દ્ર મારવાડી નામનો છોકરો 7-1 મહિના પહેલાં ઉતરી ગયો હતો અને એ વખતે ચેક અંદરથી પાણીઓ કાઢી જઈ અને એમાં કાઈ ટેકનોસોફ્ટ કંપનીના ખાતામાં 5 લાખ એમણે જમા કરાવેલા. હવે ચેકમાં બનાવવામાં એ લોકોએ ખૂબ મિસ્ટેક કરેલી. 5 લાખના બદલે 5,00,000 લખી નાખેલું, તેમ છતાંય એચડીએફસી બેંકવાળાએ ચેક પાસ કરી દીધેલો. એટલે મેં FIR કરવાનું કહેતા એમણે મને કહ્યું કે 5 લાખ અમે તમારા ખાતામાં પરત કરીએ, તમે FIR ના કરો એમ. પણ મેં અહીંયા FIR કરાવી છે આ રીતે ખોટી રીતે. નરેન્દ્ર મારવાડી અને આ જે આ ટેકનોસોફ્ટ છે, કોઈ ખાતા ફ્રોડ કરતી કે ચોરી કરતી ગેંગ હોય એવું દેખાય છે, એટલા માટે કરી અને મેં FIR નોંધાવી છે. 5 લાખ જોકે મારા આવી ગયાના સમાચાર છે, પણ તેમ છતાંય આવી ગુનાખોરી અટકે એના માટે મેં આ FIR કરાવી. બેંકની સામે તમારું શું કહેવું છે? હા, બહુ જ સીધી વાત છે કે સામાન્ય સહીમાં રસોઈ દીર્ઘીમાં આગું પાછું હોય તો પણ બેંકો ચેક પાસ કરતી નથી અને આની અંદર આવડી મોટી ભૂલ. ઉપર ટેકનોસોફ્ટ અંગ્રેજીમાં એ લોકોએ કેપિટલ અક્ષરમાં લખ્યું, નીચે હિન્દીમાં 5,00,000 પૂરા એવું લખ્યું અને તેમ છતાંય ખાતામાંથી પૈસા નીકળી જાય તો ક્યાંક ને ક્યાંક બેંકવાળા કદાચ ભરેલા હોઈ શકે. આપનું નામ? ફરસુભાઈ ગોકલાણી, રાધનપુર.